નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જે ઇમ્પેક્ટ ફી અંગેનું જે વટહુકમ આવેલ છે તે અંતર્ગત ગેરકાયદેસર બાંધકામ થશે કાયદેસર, અને આ ગેરકાયદેસર બાંધકામ કેવી રીતે નિયમિત થાય તેના વિશેની જાહેરાત આવી છે. તો તે જાહેરાતની વિગતે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગેરકાયદેસર બાંધકામ થશે કાયદેસર. જી હા મિત્રો, ઇમ્પેક્ટ ફી અંગેનો જે વટહુકમ આવેલ છે તે અંતર્ગત બાંધકામ કેવી રીતે નિયમિત થાય તે અંગેની જાહેરાત છે તે જાહેરાત આવી ગઈ છે. તો સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવવા માંગતા હોય તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે જાહેરાતની વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, આ જાહેરાત છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી છે, જે ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતનો વટહુકમ નંબર 3/2022 અન્વયે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો તેની વિગતવાર માહિતીમાં આપણે જોઈએ કે આથી જણાવવામાં આવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં અનઅધિકૃત વિકાસ કે જે તારીખ 30/9/2022 કે તે પહેલાં કરાયેલ છે તેને દૂર કરવાથી, અગર તો તોડી પાડવાથી મોટી સંખ્યામાં લોકોને હાડમારી થવાનો સંભવ જોતા તારીખ 30/9/2022 કે તે પહેલાંના અમુક અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા વટહુકમ નંબર 3/2022 તારીખ 17/10/2022 અમલમાં આવેલો છે. તો સદર વટહુકમની મહત્વની જોગવાઈઓ તથા અન્ય આનુષંગિક બાબતો નીચે મુજબ રહે છે. તો આ પ્રમાણે મિત્રો, તારીખ 30/9/2022 કે તે પહેલાં કરાયેલું બાંધકામ હોય તે તોડી પાડવાથી ઘણા બધી મોટી સંખ્યામાં લોકોને હાડમારી થવાનો સંભવ હતો. તે જોતાં એ રાજ્ય સરકાર શ્રી દ્વારા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતનો વટહુકમ આવેલ છે તે અન્વયે તારીખ 30/9/2022 કે તે પહેલાં જે બાંધકામ થયેલું હોય તેવા બાંધકામને નિયમિત કરવા માટેની આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો તેમાં મિત્રો આપણે જોઈએ કે અનઅધિકૃત વિકાસ એટલે શું. તો મિત્રો, અનઅધિકૃત વિકાસ એટલે માલિકીને ધ્યાનમાં લીધા સિવાય મકાન અથવા તેના કોઈ ભાગના ઉપયોગ માટે પરવાનગી આપવાને સક્ષમ સત્તાધિકારી પાસે પરવાનગી મેળવી ન હોય અથવા તો પરવાનગી મેળવેલી હોય ત્યારે સુસંગત કાયદા અથવા તો આવી કોઈ પરવાનગીનું ઉલ્લંઘન કરી અને વિકાસ કર્યો હોય તેવો વિકાસ એટલે અનઅધિકૃત વિકાસ. તો મિત્રો, આ પ્રમાણે માલિકીને ધ્યાનમાં લીધા સિવાય મકાન અથવા તો તેના કોઈ પણ ભાગમાં પરવાનગી આપવાને સક્ષમ જે અધિકારી હોય તેઓની પાસેથી પરવાનગી મેળવેલી ન હોય અથવા તો પરવાનગી મેળવેલી હોય પણ તે સુસંગત કાયદા અથવા તો આવી કોઈ પરવાનગીનું ઉલ્લંઘન કરેલું હોય, એટલે કે પરવાનગી આપવામાં આવેલી હોય પણ તેમાં કોઈ શરતોનું ઉલ્લંઘન કરી અને આવો વિકાસ કરવામાં આવેલો હોય તેવા વિકાસને અનઅધિકૃત વિકાસ કહેવામાં આવે છે. તો આ પ્રમાણે જે પ્રકારનો અનઅધિકૃત વિકાસ થયો હોય તેને કાયદેસર કરવાની બાબત આ વટહુકમમાં કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે કઈ તારીખ સુધીનું બાંધકામ નિયમિત કરાવી શકાશે. તો મિત્રો, 30/9/2022 કે તે પહેલાંનું બાંધકામ થયેલું હોય તેવા અમુક અનઅધિકૃત વિકાસ આ વટહુકમ હેઠળ નિયમિત કરી શકાશે. તો આમ મિત્રો, 30/9/2022 અથવા તો તે પહેલાં જે કંઈ અનઅધિકૃત બાંધકામ કરેલું હોય તેવું બાંધકામ છે તે આ વટહુકમ હેઠળ નિયમિત કરાવી શકાશે. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ અરજી અને માર્ગદર્શન વિશેની સૂચનાઓ. તો મિત્રો, આ અંગેની અરજી છે તે ગુજરાત સરકારશ્રીના જે ઈ નગર પોર્ટલ છે તેના પર જઈ અને સિટીઝન લોગિન થઈ અને અરજી કરી શકાશે. તો મિત્રો, વેબસાઇટ અહીંયા તમે જોઈ શકો છો, inagar.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે અંગેનો વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી ઉપલબ્ધ છે. જો તમે અરજી કરવા માગતા હોય તો ઉપર આઈ બટન ઉપર વિડીયોની લિંક આપેલી છે તે જોઈ અને તમે એકદમ સરળતાથી અરજી કરી શકશો.
ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 2 ઉપર જોઈએ કે આ વટહુકમ બાબતે માર્ગદર્શન દરેક ઝોનલ અને સંલગ્ન કચેરીઓમાં કામકાજના દિવસ દરમિયાન સંલગ્ન ઓફિસર દ્વારા સવારે 11 થી સાંજના 5 કલાક દરમિયાન આપવામાં આવશે. તો આમ મિત્રો જે અરજી છે તે ઈનગર પોર્ટલ ઉપર કરવાની રહેશે અને આ બાબતે કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો જે તે ઝોનલ અથવા તો સંલગ્ન કચેરીમાં કામકાજના દિવસો દરમિયાન તમે સંલગ્ન ઓફિસરને મળશો એટલે તમને 11 થી 5 દરમિયાન આની માહિતી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે કયા બાંધકામો નિયમિત કરી શકાશે. તો મિત્રો આમાં અલગ અલગ જે 7 પ્રકારના બાંધકામો છે તે નિયમિત થઈ શકશે, જેમાં માર્જિન બાંધકામનો વિસ્તાર એટલે કે બિલ્ડઅપ એરિયામાં ફેરફાર હોય, મકાનની ઊંચાઈ, ત્યાર પછી વપરાશફેર એટલે કે ચેન્જ ઓફ યુઝ, સહિયારા કોમન પ્લોટમાં થયેલા 50% મર્યાદા સુધીનું પરવાનગીપાત્ર ઉપયોગનું બાંધકામ હોય, કવર્ડ પ્રોજેક્શન હોય, પાર્કિંગમાં થયેલા બાંધકામ વગેરે વટહુકમની જોગવાઈઓને આધીન અને શરતોને આધીન રહી અને આ પ્રકારના જે કંઈ બાંધકામો હોય તેઓ નિયમિત કરાવી શકાશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ આ બાંધકામ નિયમિત કરવા માટેની કાર્ય પદ્ધતિ. તો મિત્રો વટહુકમમાં દર્શાવ્યા મુજબ તારીખ 17/10/2022થી 4 માસમાં વટહુકમમાં વર્ણવ્યા પ્રકારના અનઅધિકૃત વિકાસ હોય તેને નિયમિત કરવા બાબતની અરજી છે તે ગુજરાત સરકારશ્રી દ્વારા નિયત કરેલા અરજીપત્રકમાં જરૂરી નકશા, બાહેધરી તથા પુરાવા સાથે માલિક કે અરજદારે ઈ નગર પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી શકાશે. તો આ પ્રમાણે મિત્રો જે વટહુકમમાં જણાવ્યા મુજબ જે કંઈ અનઅધિકૃત વિકાસ હોય તેવા નિયમિત કરાવવા માટે નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરી અને તેની સાથે જરૂરી નકશા, બાહેધરી અને પુરાવાઓ જોડી અને અરજી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો આપણે આમાં આગળ જોઈએ કે ફીનું ધોરણ શું રહેશે. તો આ બાંધકામ નિયમિત કરવા માટે કેટલી ફી ભરવી પડશે તેની વિગતમાં આપણે જોઈએ તો તેમાં સૌપ્રથમ આપણે પાર્કિંગ સિવાયના અનઅધિકૃત બાંધકામો હોય તે અંગેનું ફીનું ધોરણ જોઈ લઈએ. તો અહીંયા આપણે કોષ્ટક આપેલું છે જેમાં પ્રથમ ક્રમ નંબર છે, ત્યાર પછી અનઅધિકૃત વિકાસ એટલે કે ટોટલ બિલ્ડઅપ એરિયા છે અને ત્યાર પછી તેનો ફીનો દર છે. તો ક્રમ નંબર 1 ઉપર છે 50 ચોરસ મીટર સુધી, તો તેના માટે 3000 રૂપિયાની ફી ચૂકવવાની થશે. 50 ચોરસ મીટરથી લઈ અને 100 ચોરસ મીટર સુધીનું અનઅધિકૃત વિકાસ હોય તો તેઓએ 3000+3000 એટલે કે 6000ની દર ચૂકવવાનો રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે 100 ચોરસ મીટરથી વધુ અને 200 ચોરસ મીટર સુધીનું અનઅધિકૃત બાંધકામ કરેલું હોય તો તેઓએ 6000 રૂપિયા+ વધારાના 6000 એમ ટોટલ 12000 રૂપિયાની ફી ચૂકવવાની થશે. ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે 200 ચોરસ મીટરથી વધુ અને 300 ચોરસ મીટર સુધી તો તેઓએ ₹12000+ વધારાના 6000 એમ ટોટલ 18000 રૂપિયાની ફી ચૂકવવાની થશે. અને છેલ્લે ક્રમ નંબર 5 ઉપર છે 300 ચોરસ મીટરથી વધારે, તો જેઓએ 300 ચોરસ મીટરથી વધારેનું અનઅધિકૃત બાંધકામ કરેલું હશે તેઓએ ₹18000+ 300 ચોરસ મીટરથી વધારે અનઅધિકૃત બાંધકામ માટે પ્રતિ ચોરસ મીટરના ₹150 લેખે આ જે ફી છે તે ચૂકવવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો પાર્કિંગ સિવાયના અનઅધિકૃત વિકાસ માટે આ પ્રમાણેની ફી ચૂકવવાની થશે. ત્યારબાદ મિત્રો હવે તેમાં કેટલીક આપણે સૂચનાઓ પણ જોઈ લઈએ. તો અહીંયા નોંધમાં અલગ અલગ સૂચનાઓ આપવામાં આવેલી છે તે તમે સ્ક્રીનશોટ લઈ અને વાંચી શકો છો. તેમ છતાં આપણે જોઈ લઈએ કે ક્રમ નંબર 1 ઉપર જણાવેલ છે કોલમ નંબર 2માંનો બિલ્ડઅપ એરિયા તમામ માળ પરનો કુલ અનઅધિકૃત બિલ્ડઅપ એરિયા છે. ત્યારબાદ ક્રમ નંબર 2 છે કે ઉપર મુજબ દર્શાવેલો ફીનો દર માત્ર રહેણાંક ઉપયોગ માટે જ લાગુ પડશે. ક્રમ નંબર 3 ઉપર છે કે વપરાશફેર એટલે કે ચેન્જ ઓફ યુઝના સંદર્ભમાં રહેણાંકના ઉપયોગ સિવાયના અન્ય ઉપયોગ માટે ઉપર જણાવ્યા મુજબની ફીનો દર 2 ગણા પ્રમાણે લાગુ થશે. ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર છે કોમન પ્લોટમાં થયેલ વધારાનું અનઅધિકૃત બાંધકામ જો કોમન વપરાશનું હોય તો જ લાગતા વળગતા તમામ માલિકો કે કબજેદારોની સંમતિથી જ નિયમિત કરવામાં આવશે. અને છેલ્લે ક્રમ નંબર 5 ઉપર છે કે સેનિટેશન ફેસિલિટીઝ એટલે કે સ્વચ્છતા સુવિધાઓમાં ઉણપના કિસ્સામાં ઉચ્ચક ₹7500 ઉપરોક્ત ફી ઉપરાંત વસૂલ લેવામાં આવશે. એટલે કે અહીંયા જે ફીનો દર દર્શાવેલો છે આ ફીના દર ઉપરાંત જો સેનિટેશનની ફેસિલિટીમાં ઉણપ હોય તો તેવા કિસ્સામાં 7500ની વધારાની ફી ચૂકવવાની થશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે પાર્કિંગ અંગે, તો પાર્કિંગ અંગે જે વટહુકમની જોગવાઈઓ છે તેને આધીન રહી અને ફી ચૂકવવાની થશે, જેમાં રહેણાંકના ઉપયોગ અંગે
ખૂટતા પાર્કિંગ માટે અમલી જંત્રીના દરના 15% મુજબની ફી ચૂકવવાની થશે અને બિનરહેણાંક ઉપયોગ માટે ખૂટતા પાર્કિંગ માટે જે જંત્રી અમલમાં હોય તે જંત્રીના 30% મુજબની ફી છે તે ચૂકવવાની થશે। આ ઉપરાંત મિત્રો આપણે આગળ જોઈએ કે ઉપર મુજબના દરે ફીની ગણતરીની તેમજ જરૂરી પૂર્તતા કર્યા બાદ નાણાં જમા કરવા બાબતના હુકમની જાણ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજદાર માલિક કે કબજેદારને કરી હતી। અરજદાર કે માલિકે 2 મહિનાની સમય મર્યાદામાં આ સંપૂર્ણ ફી છે તે જમા કરવાની રહેશે અને નિયત સમય મર્યાદામાં પૂર્તતા કરવામાં કે ફી જમા કરવામાં નહીં આવે તો તેઓની અરજી છે તે દફતરે કરવા આનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે મિત્રો તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અરજદાર હોય માલિક હોય કે કબજેદાર હોય તેઓને ફી ભરવા માટેની જાણ કરવામાં આવશે અને જાણ કર્યાના 2 મહિનામાં પૂર્તતા કરવામાં અથવા તો ફી જમા નહીં કરવામાં આવે તો તમારી અરજીને દફતરે કરી દેવામાં આવશે। અને છેલ્લે આપણે જોઈ લઈએ કે આ વટ હુકમથી પોતાના અનઅધિકૃત વિકાસવાળા બાંધકામોને નિયમિત કરાવી લેવા માટેની તક ઉપલબ્ધ થઈ છે। તેમ છતાં જો તેવા બાંધકામોને વટ હુકમના નિયમોમાં નક્કી થયેલ સમય મર્યાદામાં નિયમિત કરાવી લેવામાં નહીં આવે તો તેને તોડી પાડવાથી જે પરિસ્થિતિની ઊભી થશે તે માટે તે બાંધકામના માલિક કે કબજેદાર લાગતા વળગતા સ્વયં જવાબદાર ગણાશે। તો આ પ્રમાણે મિત્રો જે સરકાર દ્વારા એક તક આપવામાં આવેલી છે અને તેમ છતાં જો આવા બાંધકામોને વટ હુકમમાં કે નિયમમાં જે કંઈ નક્કી થયેલી છે તે સમય મર્યાદામાં નિયમિત કરાવી લેવામાં નહીં આવે તો તેને તોડી પાડવાથી જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થશે તેના માટે જે બાંધકામ કરનાર માલિક કે કબજેદાર હોય તેઓ પોતે જવાબદાર ગણાશે। તેથી પોતાના અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરાવી લેવા માટે સૌને જાણ અર્થે આ વ્યાપક જનહિતમાં ઉપરોક્ત બાબતનો પ્રકાશિત કરેલ છે। તો આ પ્રમાણે જાહેર હિતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો મિત્રો આશા રાખું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરાવવા માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તેની વિગતે સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।